હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સીએએ અને એનઆરસીના સમર્થનમાં રામધૂન તથા ધરણા કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેશન ખાતે આવેલ શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્પ્લેક્સ ખાતે રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાત દ્વારા સીએએ અને એનઆરસીના સમર્થનને લઈને એક દિવસ માટે રામધૂનના ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહંત સુનિલદાસજી મહારાજ, નૃપાંશભાઈ પટેલ, સામરભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અનુજભાઈ પટેલ, દિલીપભાઈ રાવણ, નટુભાઈ, જીએસ પટેલ સહિત રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાતના સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રામધૂમ બોલાવી ધરણા યોજીને સીએએ અને એનઆરસીને સમર્થન આપ્યું હતું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આજે સીએએના સમર્થનમાં રાષ્ટ્રીય યુવા પરિષદ દ્વારા પ્રાંતિજ આંબેડકર કોમ્પ્લેક્સમાં સીએના સપોર્ટમાં આપણે એક દિવસીય રામધૂન અને ધરણાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યું છે. સીએ સમર્થન એટલા માટે ઘણા લોકોનો પ્રશ્ન થતો હતો કે સીએ કેમ, એને સમર્થનમાં કેમ, એને વિરોધમાં કેમ. સમર્થન એટલા માટે છે કે આપણા ભારતીય બંધારણમાં જે સંશોધન કરીને સીએ એટલે શું, એટલે રાષ્ટ્રીય સંશોધન બિલ, એટલે જે કે આપણા દેશમાં પરદેશના બીજા વિદેશના લોકો અહીં ઘૂસભેઠ કર્યા છે એને કાઢવા માટે, અને જે ભારતીય લોકો છે જે ભારતમાં રહે છે એને કોઈ તકલીફ નથી, પણ અમુક લોકોના, અમુક પ્રજાના એને સમજમાં નથી આવતું અને એને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે ભાઈ સીએ એ એક કોમના વિરોધમાં છે, એ કોઈ કોમના કોઈ ધર્મના વિરોધમાં નથી, એ સિર્ફ ભારતનું જે ભારતમાં ઘૂસપેઠીઓ છે એને દૂર કરવા માટે આ સીએ છે. આપણા જોડે રાશન કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આપણા ઘરના બેરો છે, તો આપણે શું કરવા ચિંતા કરવાની જરૂરત છે. અને એ બંધુઓના પણ આપણે કહીએ છીએ, તમે સીએનો વિરોધ ના કરો. તમે સીએનો વિરોધ કરો છો એટલે કે તમે રાષ્ટ્ર વિરોધ કરી રહ્યા છો, એ વિરોધ ના કરવો જોઈએ. અને અમે આજે સીએના સમર્થનમાં આપણે એક દિવસ માટે અહીંયા બેહા છે રામધૂન અને આંદોલન કરવા માટે સરકારના સમર્થન કરીએ છીએ, અને સાથે સાથે ભગવાનથી પ્રાર્થના પણ કરીએ છીએ કે એમના જે લોકો છે એને સદબુદ્ધિ આપે ભગવાન, અને એ ભારતના બંધારણમાં વિશ્વાસ રાખે અને ભારતીય બનીને ભારતમાં રહેવાનું બધાના અધિકાર છે, એ માટે આજે આપણે